હરિયમ, ગુડ આફ્ટરનૂન. આપણે પાઠ 8, છેલ્લો પાઠ પ્રથમ સત્રનો, બરોબર? તો પ્રથમ સત્રનો છેલ્લો પાઠ એટલે આપણે અહીંયા આપણું પ્રથમ સત્ર પૂરું થાય છે. આ પાઠ આપણે પૂરો કરશું એટલે પ્રથમ સત્ર આપણું પૂર્ણ થઈ જશે. પછી આપણે વેકેશન પછી, દિવાળી વેકેશન પછી આપણું દ્વિતીય સત્ર ચાલુ થશે. તો આમાં પાઠ રાજા કા હિસ્સા આપણે અડધો પાઠ પૂર્ણ થઈ ગયો હતો અને અડધો બાકી છે. તો આપણે પેજ નંબર 53, બરોબર, પેજ નંબર 53 પર કોઈ જાશો તો તમે 53 નંબર કાઢજો. એમાં છે, રાજા ભોજ ઉસકે સાથ સાથ ચલને લગે. હવે જે રાજા ભોજ આવ્યા હતા ગામમાં, જે કિસાન પાસે આવ્યા હતા, એ કિસાનની સાથે સાથે ચાલવા લાગ્યા. અપને કામ કે પ્રતિ કિસાન કી લગન દેખકર રાજા ભોજ બહુ પ્રભાવિત થઈ ગયા. એટલે કે એના કામ, જે કિસાન હતો, જે ખેડૂત હતો, તેની કામમાં બહુ ખૂબ લગ્ન, એટલે કે મગ્ન હતો, ખૂબ જ મગ્ન હતો, એકદમ કામ કરવામાં વ્યસ્ત હતો. એ જોતો પણ નહોતો ત્યાં કોણ છે, આ રાજા છે કે શું છે, કે આપણને કેવી રીતે આવી રીતે કહી રહ્યા છે, એવું કશું. મેં તો પોતાના કામમાં જ મગ્ન હતો. અને એ જોઈને જે રાજા હતા એ ખૂબ જ ખુશ થયા, પ્રભાવિત થઈ ગયા એના પર, કે આ તો આપણા આપણા જે દરબારના જે ગામના લોકો છે કે ખૂબ જ મહેનતુ છે, કેવા ધ્યાન રાખીને કામ કરે છે, એના પર રાજા ખુશ થઈ ગયા. પછી બોલે છે કે વહ બોલે ભલે આદમી, તે બોલ્યા કે ભલા માણસ, ઇસ પ્રકાર તો તુમ્હારી પત્ની થક જાયગી ઓર થકાવટ કી વજહ સે કોઈ દૂસરા કાર્ય ભી નહીં કર સકેગી. હવે જોવો, તમે પહેલાના જમાનામાં સાંભળ્યું હશે તો પહેલાના જમાનામાં સ્ત્રીઓ ઉપર ખૂબ જ કામ હતું, કારણ કે કોઈ જાતના મશીન નહોતા, કશું હતું નહીં, પાણીનો ઘરે ઘરે આવતું. હવે તો શું, આપણે નળ ખોલીએ એટલે પાણી આવે. પહેલાના જમાનામાં પીવાનું પાણી, ફિલ્ટર કે એવું કશું હતું નહીં. પાણી પીવા, પાણી પીવું હોય તો ગામમાં કૂવો કે વાય હોય કે ડોંગી હોય તો ત્યાંથી પાણી ભરીને લાવવાનું આખો દિવસનું, અને આખો દિવસનું પાણી પણ ભરવાનું, એ બધું જ કામ સ્ત્રીઓ કરતી, ઘંટી પણ હતી નહીં. તો સવારમાં વહેલા ઉઠીને પેલી આવે ને ઘંટડો, જે ગોળ ગોળ ફેરવવાનો, એ ફેરવીને એમાં લોટ કરતી, એટલે ખૂબ જ પહેલાં કામ વધી જતું હતું. અને અત્યારના જમાનામાં બધું સાધન આવી ગયા છે, ઓટોમેટિક કપડાં ધોવાઈ જાય, જે કામ કરવું હોય તે જે પોતું તો પોતું પણ ઉભા મશીન આવી ગયા છે એવા બધા. તો અત્યારે કામ બધું સહેલું થઈ ગયું છે, અને પહેલાંના જમાનામાં એટલું હતું નહીં. જો ગેસ પણ નહોતો, ચૂલા ઉપર બધું કરવાનું, એટલે લાકડા પણ લેવા જવા પડે, એ સિવાય ખેતરનું કામ. તો રાજા એવું કહે છે કે તારી પત્ની થાકી જશે આખો દિવસ જો આવી રીતે બળદની સાથે કામ કરશે. બળદનું કામ કેવું, વજનવાળું હોય, ભારે હોય ને. હળ જોવો, એ સ્ત્રીએ પૂછવો છે, તો એ હળ કેટલું વજનવાળું હોય, તો એ હળ આખો દિવસ હવે ખેતરમાં કામ કરે. પછી ખેતરેથી ઘરે આવીને સ્ત્રીને કેટલું બધું કામ હોય હોય ને, રસોઈ બનાવી, આ કરવું, તે કરવું, ઘરના કેટલા બધા કામો હોય છે, આપણે ફ્રી જ નથી થતા, થાય છે. તો તો રાજા ભોજ એવું કહેવા માગે છે કે તું તારી પત્નીને આમાં જો જોડીશ તો એક તો આખો દિવસ થાકી જશે, અને થાકી જાય એટલે કોઈ પણ બીજું કાર્ય પણ કરી નહીં શકે. થાકી જાય પછી સાંજે આવીને કોઈ બીજું કામ તો હોય તો કરી શકે, ના કરી શકે, થાકી જાય ને. તો કિસાન બોલા, તો ફિર તુંહી બતાવો મેં ક્યાં કરું. તો કિસાન કહે છે, તો હવે તું જ કહે કે હું શું કરું, હવે તું જ કહેવા લાગ કે તમે જ મને કહો કે હવે હું શું કરું. તો રાજાને કહા, તું મેરે સાથ ચલો, મેં અપના એક બેલ તુમ્હે દે દેતા હું, મગર ઇતની દેર મુજે કામ રોકના પડેગા, તુમ્હી બેલ લાદો. કિસાન જુઓ, બે મિનિટે બેલ કોઈ બળદ આપે છે તો એમ કહે છે કે મારે આટલી મિનિટ મારે મોડું થઈ જાય, તમે જ બળદ લઈ આવી દો તો મારે થાય. તો રાજાએ કહ્યું કે તું મારી સાથે આવ, હું તને એક મારો બળદ છે હું તને આપી દઉં. કિસાન કે, મગર ઇતની દેર મુજે કામ રોકના પડેગા, તુમ્હી બેલ લાદો. પણ તો એવું કહે છે કે આટલા બધા વાર મારે આ કામ રોકવું પડશે એ મને પસંદ નથી, તુમ્હી બેલ લઈ આવી, એટલે કે તું જ મને બળદ લઈ આવી દે, એવું કિસાન કહે છે. તો કહે છે, અચ્છા
ऐसा करो, तुम अपनी पत्नी को रथ के पास भेज दो, वह मेरी पत्नी से बेल ले आएगी। पछी के छे राजा के सार के तू एवं कर, तारी पत्नी ने मारी पत्नी ना रथ पासे मोकल के ई त्यांथी मारी पत्नी तेने बेल आपी देसे। तब तक मैं तुम्हारा हल में जूतूंगा के त्यारे हूँ तारा हल में जूतीस, त्यां सुधी हूँ तारू हल छे जे तारी पत्नी नी जग्या ए हूँ जूतीस, अने तारी पत्नी ने मारी पत्नी पासे मोकल के ई त्यां लई आवे मारी पत्नी पासे थी बढ़त। तो तब तक मैं तुम्हारे हल में जूतूंगा, राजा ने कहा। किसान इस बात पर राजी हो गया। राजा भोज हल में जूत गए। एक मिनिट विद्यार्थी मित्रों, अवाज बीजो आवे छे तो संभळाशे नहीं एटले माटे। तो तब तक मैं तुम्हारे हल में मैं जूतूंगा, राजा ए एवुं कह्युं કે ત્યાં સુધી તો હું તારા હળમાં હું જોતીશ, એવું રાજાએ કીધું। કિસાન ઇસ બાત પર રાજી હો ગયા। હવે આ વાત ઉપર કિસાન શું થઈ ગયો? એકદમ રાજી થઈ ગયો। રાજા ભોજ હલ મેં જૂત ગઈ ઓર કિસાન કી પત્ની રથ કે પાસ ચલી ગઈ। રાજા ભોજ હલ મેં જૂત ગઈ। હવે રાજા ભોજ જે હતા એ રાજા હતા એ હળમાં જોડાઈ ગયા અને કિસાન કી પત્ની રથ કે પાસ ચલી ગઈ, અને કિસાનની જે પત્ની હતી એ રથની પાસે વહી ગઈ। उसने रानी को सारी बात बता दी। हवे तेने रानी हती ए रानी ने सा बधी ज वात कही दीधी। रानी ने पूरी बात सुनकर कहा, रानी ने એટલે કે રાણી એ પૂરી વાત સાંભળીને કહ્યું, તુમ્હારા બેલ તો કમજોર હોગા, વહ હમારે બેલ કા સાથ નહીં દે સકેગા। રાણીએ બધી વાત સાંભળી અને એવું કીધું કે તારો બળદ જે છે એ કમજોર હશે, અમારા બેલ મારા બળદ સાથે તે કામ કરી શકશે નહીં, ઇસલીએ તુમ દોનો હી બેલ લે જાઓ। કિસાન કી પત્ની દોનો બેલ લેકર ખેત પર પહોંચી। હવે જે કિસાનની પત્ની હતી એ બે બળદ, એના જે બે બળદ હતા એ બે બળદ લઈને આવી। કિસાન બહુ જ પ્રસન્ન હુઆ। કિસાન પણ આ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો। રાજા ભોજને કહા, અગર કભી કોઈ દિક્કત હો તો મેરે પાસ આના। પછી રાજાએ કીધું કે કોઈ પણ તારે કંઈ કામ હોય તો તું મારી પાસે આવજે। કહ કહ રાજા ભોજને ઉસે એમના પરિચય દીયા। પછી એવું કહ્યું કે તને કોઈ પણ કામમાં દિક્કત પડે કે જરૂર પડે તો તું મારી પાસે આવજે, એવું કહીને રાજાએ પોતાનો પરિચય આપ્યો। કહ કહ રાજા ભોજને ઉસના આપના પરિચય દીયા તો કિસાન બહુ શર્મિંદા હોવા। પછી તેને પરિચય આપ્યો તે પછી કિસાન ખૂબ જ શર્મિંદા, એટલે શરમ અને ખૂબ જ શરમ આવી કે અરરા મેં શું કર્યું, આ તો આપણા ગામના રાજા છે, આપણા રાજા સામે મેં શું શું કહી દીધું અને શું શું મેં વાત કરી, એટલે ખૂબ જ શર્મિંદા થઈ ગયો। અપને રાજા સે બાર બાર સવા માંગી। પછી એને ખબર પડી કે આ તો રાજા છે, તો રાજા પાસેથી એને વારંવાર શું માંગી, માફી માંગી, ક્ષમા એટલે માફી। તો વારંવાર તેને માફી માંગી, રાજા પ્રસન્ન હોકર વાપસ ચલ દીએ। પછી રાજા પ્રસન્ન થઈને વાપસ, એટલે રાજા ખુશ થઈને પાછા વયા ગયા। ઉસ બાર ઉસ કિસાન કે ખેતો મેં બહુ અચ્છી ફસલ હોઈ, તે જ વખતે એ ખેડૂતના ખેતરમાં ખૂબ જ સારો પાક થયો, ખૂબ જ સારો પાક થયો, ઉસકે આશ્ચર્ય કા ઠીકાના ન રહા। પછી એનો પાક સારો થાય તો ખેડૂત પણ ખુશ થઈ જાય ને, તો એવી રીતે આ જે કિસાન હતો ખેડૂત હતો ખૂબ જ ખુશ થઈ ગયો અને એનો આશ્ચર્યનો પાર ન રહ્યો ન રહા। જબ ઉસને દેખા કે ખેત કે જીતને હિસ્સો કે હિસ્સો કો રાજા ભોજને જોતા થા। પછી એને જોયું કે ખેતરમાં જેટલો સમય જે રાજા ભોજે જે હળ ચલાવ્યું હતું ને, ખેતરમાં જેટલો સમય જેટલી જગ્યાએ રાજા ભોજ ચાલ્યા હતા ને હળમાં, ઉસમે મોતી ઉગે છે। હવે તેમાં શું હતું ઉગેલું? મોતી ઉગ્યા હતા। તો બાકી કે હિસ્સે મેં ઉમદા કિસ્મ કે ગેહું ઉગે છે, જ્યાં રાજા ચાલ્યા હતા ત્યાં બધે મોતી ઉગ્યા હતા, કારણ કે શું કરતા હોય, વેરતા ગયા હતા મોતી, કારણ કે કિસાન પાસે એટલા પૈસા હતા નહીં, કિસાન ખૂબ જ ગરીબ હતો, એટલે રાજાને થયું કે હું થોડાક મોતી વેરી દઉં તો એને મળી જાય, નકર હું આમ આપીશ તો એ લેશે ને, તો આવી રીતે એને ખેતરમાંથી મળી જાય મોતી તો એ ઘણું કમાઈ જાય,
राजा भोज ने जोता था उसमें मोती उगे थे और बाकी के हिस्से में एटले के जे बाकी नो भाग हतो जेया राजा भोगे हर चलाव्युं हतुं त्यां बधे मोती उग्या ने बाकी नो जे भाग हतो एमां सरस मजानो पाक थयो हतो, गेहूं एटले के घऊं थया हता। तो किसान बहुत प्रसन्न हुआ आ जोईने, किसान खूब ज खुश थयो। किसान ने सारे मोती इकट्ठे किए, पछी जेटला मोती हता ए बधाने शुं कर्युं, भेगा कर्या। और राजा भोज के पास जवा पहुंचा, पछी ए बधा भेगा करी अने राजा भोज नी पासे गयो। उसे सारे मोती राजा भोज के चरणों में रख दिए, पछी बधा ज मोती एने राजा ना चरणों में राखी दीधा और राजा को सारा किस्सा तो सुनाया। पछी जे राजा हता एने सारो बधो ज कहानी दीधी। एने राजा ने कहा, ये मोती तुम्हारे खेत में उगे है, इन पर तुम्हारा ही हक है। पछी राजा कहे छे के आ मोती तारा खेतर में उग्यो छे तो एना ऊपर तारो ज हक छे, के आनी पर तारो ज हक छे, इन्हे तुम ही अपने अधिकार में रखो, के आने तू ज तारा अधिकार में राखी ले, तारो ज अधिकार छे आना ऊपर, कारण के तारा खेतर में उग्या छे। नहीं महाराज, यह आपके परिश्रम का प्रताप है, के किसान समझदार छे, ए लालची नथी, कारण के एने खबर छे के जेटली घड़ी राजा भोजे वाग्यू तू तो ए राजा भोगे हर चलाव्युं तू तो एने एटली घड़ी शुं कर्युं तू, परिश्रम एटले के मेहनत करी हती। तो नहीं महाराजा, यह आपके परिश्रम का प्रताप है। तो ई किसान कहे छे के ना महाराज, आ तो तमे जे मेहनत करी थी एनो प्रताप छे, एनु मने आ फळ मळ्युं छे, एटले हुं आ राखीश नहीं, इसलिए मैं उन्हें नहीं ले जाऊंगा, एटला माटे हुं आने नहीं लई जाऊं, आ मोती ने तमारे ज राखवा पड़से। मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले ले। हूँ तमने प्रार्थना करू छु, एटले के विनंती करू छु के तमे आ राजकोष एटले के ज्यां जमा थतुं होय बधुं, રાજના રાજાઓને ભંડાર ભર્યા હોય એ ભંડારમાં તમે આ જમા કરી દો, અને જે પણ કંઈ ગરીબોને કામમાં આવે કે ગરીબોની ભલાઈ માટે એને આ તમે કામમાં આપી દેજો, કિસાનને એવી પ્રાર્થના કરી। તો રાજા કિસાનની વાત સુનગર પાછા ફરી ખુશ હુએ, બહુ પ્રસન્ન હુએ, એટલે કે ખુશ થયા। રાજા કિસાનની વાતને સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા, ઉન્હોને મોતી સ્વીકાર કરી। પછી એને જે મોતી આપ્યા હતા એ બધા રાજાએ સ્વીકાર કરી લીધા। તો આ પાઠમાં તમને ઘણું સમજવા મળ્યું હશે કે તમે તમારી મહેનતથી કામ કરો તો, લાલચ રાખ્યા વગર કામ કરો તો કામ કેટલું સફળતાપૂર્વક થઈ શકે ને। હવે છે અભ્યાસ, તો અભ્યાસ જુઓ વિદ્યાર્થી મિત્રો, એનો પહેલો પ્રશ્ન બરોબર, નિમ્નલિખિત સવાદ કિસને કહા, કિસે કહા, ક્યો કહા, બરોબર। તો નિમ્નલિખિત સવાદ કિસને કહા, કિસે કહા ઓર ક્યો કહા, એનો જવાબ આપણે લખવાનો છે। તેમાં પહેલું છે, ભલે આદમી તુમ યહ ક્યા અત્યાચાર કર રહે હો, ભલા કહીં સ્ત્રી કો ભી હલ મે જોતા જાતા હે। તો કે છે કે યહ વાક્ય રાજા ભોજને કિસાન સે કહા, ક્યોંકિ ઉસકે હલ મે એક હી બેલ થા, દૂસરે બેલ કી જગહ ઉનકી સ્ત્રી હલ ખીંચ રહી થી। સમજાય છે, હું જે બોલું છું એના પર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો। જો ભલે આદમી તુમ યહ ક્યા અત્યાચાર કરે હો,
भला कहीं स्त्री को भी हल में जोता जाता है। तो ये वाक्य राजा भोज ने किसान से कहा, क्योंकि इसके हल में एक ही बैल था, दूसरे बैल की जगह उनकी स्त्री हल खींच रही थी। अच्छे बीजू, जो कहना है मेरे साथ चलते चलते कहो, जो कहना है वो मेरे साथ चलते चलते कहो। मेरा काम क्यों रोक रहे हो, एवं कौन कहे छे, कोने कहे छे, अने केवी रीते कहे छे। तो यह वाक्य किसान ने राजा भोज से कहा, वह हल चलाना रोक कर राजा से बात करना नहीं चाहते थे। यह वाक्य किसान ने राजा भोज से कहा, वह चलाना रोकना राजा से बात करना नहीं चाहता था। त्रिजू, भले आदमी, इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी। तो एमा छे यह वाक्य, राजा भोज ने किसान से कहा, क्योंकि उन्हें किसान की पत्नी पर दया आ गई, जो हल में एक बैल के साथ ही जुदी हुई थी। हवे छे प्रश्न नंबर 4, ये मोती तुम्हारे खेत में ही उगे हैं, इन पर तुम्हारा हक है। એટલે કે यह वाक्य राजा भोज ने किसान से कहा, आ वाक्य राजा भोजे किसान ने कहू, क्योंकि किसान के खेत में पैदा हुई मोतियों का स्वीकार करना उन्होंने उचित नहीं समझा। खेत में पैदा हुई मोतियों का स्वीकार करना उन्होंने उचित नहीं समझा। हवे छे 5, नहीं महाराज, आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले ले। एवं कौन के छे? तो यह वाक्य किसान ने राजा भोज से कहा, क्योंकि मोती राजा के परिश्रम से ही उसके खेत में उगे थे, इसलिए उन मोतियों पर किसान का ही हक था। हवे छे पढ़िए और चर्चा कीजिए। तो लड़के विद्यालय में पढ़ते हैं, लड़के विद्यालय में पढ़ते हैं, तो संयुक्त असर थाय छे ध अने द्व, तो द प्लस य, तो एने शुं वचाय, विद्यालय, शुं वचाय, विद्यालय। पछी छे भिखारी द्वार पर खड़ा है, भिखारी द्वार पर खड़ा है, तो એમાં સંયુક્ત અક્ષર છે દ અને દ સાથે વ જોડાય છે, શું જોડાય છે, દ સાથે વ જોડાય છે, અને દ અને પ્લસ વ, દ અને પ્લસ વ એટલે બંને જોડાઈ જાય છે, તો શું થઈ જાય, દ્વાર, શું થઈ જાય, દ્વાર। પછી છે ત્રીજું, યહાં શુદ્ધ ઘી મિલતા હે, યહાં શુદ્ધ ઘી મિલતા હે, તેનું સંયુક્ત અક્ષર છે દ સાથે દ જોડાય છે, દ સાથે દ જોડાય છે, તો શું થઈ જાય, શુદ્ધ, શું વચાય, શુદ્ધ। અશોક ચક્ર અમારા રાષ્ટ્રીય ચિહ્ન હે, તો હ અને ન, હ અને ન બંને ભેગા છે, હ અને ન, તો એમાં શું વચાય, ચિહ્ન, ચિહ્ન, બરોબર। એક બ્રાહ્મણ પૂજા કર રહ્યા હતા, તો એમાં હની સાથે મનો સ્મરણ થાય છે, હની સાથે
છે તો શું થશે બ્રાહ્મણ શું થાય બ્રાહ્મણ બનવીર કા ઉદ્દેશ્ય રાજગાદી પાને કા થા ઉદ્દેશ્ય તો દેની સાથે શ અને ય સ અને ય જોડાય છે એટલે સ અર્ધો છે અને ય આખો બરોબર તો ઉદ્દેશ્ય શું વચાય ઉદ્દેશ્ય બરોબર હવે છે પ્રશ્નો કે ઉત્તર દીજીએ પ્રશ્ન નંબર 3 પ્રશ્નો કે ઉત્તર દીજીએ બરોબર તો એમાં છે કિસાન ખેતી કે લીએ કિન કિન સાધનો કા ઉપયોગ કરતા હે કિસાન ખેતી કે લીએ કિન કિન સાધનો કા ઉપયોગ કરતા હે તો કિસાન ખેતી કે લીએ હળ બેલ ટ્રેક્ટર કુદાલ ફાવડા હસિયા આદિ સાધનો કા ઉપયોગ કરતે હે બીજું કિસાન ખેતી કરકે કોણ કોણ સી ફસલે પેદા કરતા હે કિસાન ખેતી કરતે કરતે કોણ કોણ સી ફસલ પેદા કરતા હે તો કિસાન એનો જવાબ છે કિસાન ખેતી કરકે રબી ઓર ખરીફ પાક એટલે કે શિયાળો અને ઉનાળો કી ફસલે પેદા કરતા હે રબી કી ફસલ મે ગેહું જો ચના સરસો આદિ કા ઉત્પાદન હોતા હે ઓર ખરીફ કી ફસલ મે જવાર બાજરી દાલ ચાવલ ગન્ના આદિ કી પેદાવર હોતી હે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો રબી પાકમાં ઘેહું જો ચના સરસો આદિ કા ઉત્પાદન હોતા હે ઓર ખરીફ પાક મે જવાર બાજરા દાલે ચાવલ ગના આદિ કી પેદાવર હોતી હે હવે છે પ્રશ્ન નંબર 3 આપકે ગાંવ કે આસપાસ મે કોણ સી ફસલ જ્યાદા પેદા હોતી હે આપકે ગાંવ કે આસપાસ મે કોણ સી ફસલ જ્યાદા પેદા હોતી હે તો મેરે ગાંવ કે આસપાસ કોણ સી જ્યાદા તો મેરે ગાંવ કે આસપાસ રવી કી ફસલ જ્યાદા હોતી હે મેરે ગાંવ કે આસપાસ રવી કી ज्यादा फसल होती है तो इस फसल में गेहूं जो चना और सरसों पैदा होते हैं इस फसल में गेहूं जो चना और सरसों पैदा होते हैं समझाइए छे इस फसल में गेहूं जो चना और સરસો પેદા હોતે હે પછી છે ચોથું કિસાન હમે કિસ પ્રકાર ઉપયોગી હે કિસાન હમે કિસ પ્રકાર ઉપયોગી હે તો કિસાન કી મુખ્ય ઉપયોગીતા ગાંવ મે હોને વાલી ખેતી મે હે તો ખેતી કરકે વે તરહ તરહ કે અનાજ ઓર સબ્જીયા પેદા કરતે હે કિસાન મૂંગફલી ઓર ગન્ને કી ફસલે ભી ઉગાતે હે ઉનકે દ્વારા ઉત્પન્ન અનાજ સબ્જીયા આદિ ચીજે બાજાર મે બિકને કે લીએ આદિ હે હવે પાંચમો પ્રશ્ન છે આપ ક્યાં કિસાન બનના ચાહેંગે યદિ હા હો તો ક્યોં ઓર યદિ ના હો તો ક્યોં તો હા મે કિસાન બનના ચાહતા હું કિસાન બનને સે અનેક લાભ હે गांव की शुद्ध हवा होती है पीने के लिए कुएं या नलकूप का शीतल जल मिलता है अपने खेत में पैदा की गई ताजी सब्जियां खाने को मिलती है अनाज बाजार में खरीदना नहीं पड़ता अपनी पालतू गाय भैंस का ताजा दूध पीने को मिलता है अब तो गांव में विद्यालय और दवाखाने भी खुल गए हैं गांव में बिजली भी आ गई है
इसलिए अब गाँव में पहले जैसी असुविधाएं नहीं है। इन्हीं कारणों से मुझे किसान बनना पसंद है। अब छठा प्रश्न, आप बैलगाड़ी में बैठकर घूमना चाहेंगे या मोटर गाड़ी में, क्यों? तो यो तो मोटर गाड़ी में घूमना मुझे पसंद है, परंतु वर्तमान परिस्थितियों में मुझे बैलगाड़ी ही ज्यादा उचित लगती है। पेट्रोल और डीजल की कीमतें लगातार बढ़ती जा रही, इनकी आपूर्ति पर भी ज्यादा भरोसा नहीं किया जा सकता। आए इन दिनों में मोटर गाड़ियों की दुर्घटनाएं होती रहती हैं और बैलगाड़ी की यात्रा अधिक मजेदार, सस्ती और सुरक्षित है। अंत में बैलगाड़ी में बैठकर घूमना चाहूंगा। अच्छे पशु हमारे मित्र है, इस विषय पर चर्चा कीजिए। तो पशु अपना मित्र कहवे तो एमा मारे तमने कई कहवू पड़े नहीं, बराबर? હવે છે સ્વાધ્યાય, તો સ્વાધ્યાય આપણે હવે આગલા ક્લાસમાં જોઈશું, બરાબર? અભ્યાસ અને આઠમો પાઠ આપણે સંપૂર્ણ પૂર્ણ કરીએ છીએ અને સ્વાધ્યાય છે તે આપણે આગલા ક્લાસમાં જોઈશું।